એસટી વિભાગના કર્મચારીઓ આંદોલનના મૂળમાં આવી ગયા છે. પડતર માંગણીઓ ન સંતોષાતા કર્મચારીઓએ ફૂંક્યું આંદોલનનું રણશીંગું. રિસેસ દરમિયાન કર્મચારીઓ એકત્રિત થઈને વિરોધ કર્યો હતો. રેસકોર્સ ખાતે આવેલા વિભાગીય કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો. વડોદરા ડિવિઝનના 1400 જેટલા કર્મચારીઓ જોડાયા આ આંદોલનમાં. ફિક્સ પગારના કર્મચારીઓને રાજ્ય સરકારના ધારાધોરણ મુજબ 19,950 લાભ આપવાની માંગ કરવામાં આવી છે. સિનિયર જુનિયર કર્મચારીઓના પગારની વિસંગતતા દૂર થાય તે સહિતના મુદ્દા આવરી લેવાયા છે. છેલ્લા ઘણા લાંબા સમયથી એસટીના અમારા કર્મચારીઓના વિવિધ તબક્કાની વિવિધ માંગણીઓ પડતર છે. એના માટે અમે સરકારશ્રીની અંદર અને અમારા ટોપ મેનેજમેન્ટની અંદર વારંવાર લેખિતમાં અને મૌખિકમાં રજૂઆતો કરી છે, પરંતુ તેનું નિરાકરણ આજ સુધી નથી આવ્યું. તેના કારણે આખા ગુજરાતના 125 ડેપો, તમામ વિભાગીય કચેરીઓ અને મધ્યસ્થ કચેરી ખાતે આવા સૂત્રોચ્ચારના કાર્યક્રમો આયોજિત કર્યા છે. ગત 23 તારીખે અમે વિભાગીય નિયામક થ્રુ અમારા ટોપ મેનેજમેન્ટને મેમડીશ્રીને એક આવેદનપત્ર મોકલાવ્યું છે અને અમારી માંગણીઓને દોહરાવી છે. તેમ છતાં આજ દિન સુધી સદર બાબતે કોઈ જ નિર્ણય થયો નથી. તેના કારણે અમારું આંદોલન આગળ વધ્યું છે અને તબક્કાવાર આગળ વધતું જશે. આગામી સમયની અંદર હજુ 2 દિવસ સુધી સૂત્રોચ્ચાર અને ઘંટનાદનો કાર્યક્રમ કરીને અમે સરકારને જાગૃત કરવા માંગીએ છીએ કે આ તમારા કર્મચારીઓ છે, એસટીના કર્મચારીઓ, બહારના કર્મચારીઓ નથી, આ તમારા કર્મચારીઓ છે. એમની માંગણીઓ વ્યાજબી છે અને વ્યાજબી માંગણીઓ સંતોષવી એ કોઈ પણ સરકારનું ધ્યેય હોવો જોઈએ. તો એ ધ્યેયને ફૂલફિલ કરી અને અમારા કર્મચારીઓના જે પ્રાણ પ્રશ્નો છે, પ્રશ્નોનો નિકાલ થાય તેના માટેનું આ એક આયોજન છે. આગામી સમયની અંદર આ કાર્યક્રમ આગળ ધપાવતા અગર જો સરકાર નહીં માને તો તમામ કર્મચારીઓ તારીખ 28 રોજ કાળા કપડા પહેરીને નોકરી કરશે. આગામી સમયની અંદર 2 તારીખની રાત્રે એટલે કે 00 કલાક બાદ એટલે 23 તારીખની શરૂઆતથી એસટીના આખા ગુજરાતની એસટી બંધ થશે. સ્વયંભૂ આંદોલન છે, દરેક કર્મચારીનો આત્મા જાગૃત છે અને દરેક કર્મચારી આંદોલિત થઈ અને એક ક્રાંતિકારીની ભૂમિકાની અંદર આવ્યો છે અને કામદાર પોતાની રીતે આજની તારીખની અંદર આ એસટી બચાવવાના અભિયાન સાથે પણ કાર્યરત છે. એસટીની ફક્ત માંગણીઓ સંતોષવાની કામદારોની ઈચ્છા નથી, એસટીનું જે પ્રાઇવેટાઇઝેશન થયેલું છે એનો પણ વિરોધ કરે છે. એસટી વિવિધ જગ્યાએ કોન્ટ્રાક્ટ પ્રથા દાખલ કરી છે એનો પણ વિરોધ કરે છે. અમારી ભરતી પ્રક્રિયા ઘણા લાંબા સમયથી અટકી છે. આજની તારીખની અંદર એસટીની અંદર ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકને એડીએમ સ્ટાફની પુષ્કળ અછત છે. એના કારણે કામદારો ઉપર વર્કલોડ ઓવરલોડ થઈ જાય છે. એના કારણે ન્યાય નથી આપી શકતા અને કામદારોની અંદર એક પ્રકારનું માનસિકતા ડાઉન થઈ હોય એવી રીતનું કામ કરવાની ફરજો પડે છે. અને તેમ છતાં કામદાર મરતા સુધી કામ કરીને જાણે કામ કરતો હોય એમ એસટીને બચાવવા માટે આગળ પડીને સતત કાર્યરત છે, ત્યારે આવા કામ કરતા કર્મચારીઓના લાભની અંદર વાત કરવી અને એને સાંભળવી એ સરકારની નૈતિક ફરજ છે. આપ લોકોના માધ્યમથી અમે આજે સરકાર સમક્ષ અમારો મેસેજ પહોંચાડવા માંગીએ છીએ કે એસટીના કર્મચારીઓના પ્રાણ પ્રશ્નોનો તાત્કાલિક નિકાલ થાય અને કામદારોના આ આંદોલનના જે કાર્યક્રમ છે એ સ્થગિત કરવાનો માત્ર ને માત્ર આજની તારીખમાં કોઈના હાથમાં છે તો એ સરકારશ્રીના હાથમાં છે, અમારા ટોપ મેનેજમેન્ટના હાથમાં છે. તો આ તમારા માધ્યમથી સરકાર સુધી મેસેજ પહોંચાડીએ છીએ કે કામદારોના પ્રશ્નોને વાચા મળે અને તાત્કાલિક અમારા પ્રશ્નોનો નિકાલ થાય. પ્રેમ પ્રકાશ દવે, જનરલ સેક્રેટરી ભારતીય મજૂર સંઘ ગુજરાત એસટી મધ્ય ઝોનનો મને કન્વીનર તરીકે પણ બનાવ્યો છે કે આ જે આંદોલનનું કાર્યક્રમ સ્વયંભૂ છે એની અંદર કાર્યરત છે.